ઈશ્વર મરેલા ઈસુને સજીવન કરે છે. જ્યારે સિપાહીઓએ ઈસુને વધસ્તંભ પર ઠોકી બેહાડ્યા ત્યારે અવિશ્વાસી યહૂદી પુરોહિતોએ પિલાતને કીધું, આ ઝૂઠા એવા ઈસુએ જીવતા કીધેલું કે એ ત્રણ દાડા પછી મરણમાંથી જીવતો થઈ ઉઠશે, એટલે કોઈકે કોઈકે તો એની કબીરની રખેવાળી કરવી જોઈએ, પછી એવું ન થાય કે શિષ્યો એના મરદાને ચોરી લઈ જાય અને પાછા અફવા ન ફેલાવે કે ઈસુએ મરણને હરાવી જીવિત થયો છે અને મૃત્યુંજય બન્યો છે. એટલે પિલાતે કીધું, કબરની રખેવાળી કરવા હાટું કેટલાક જોરાવર સિપાહીઓ લઈ જાઓ. અને એમણે કબરના ઢાંકેલા મોટા પાણા પર રજવાડી મોહર છપાવી અને એની પર જોરાવર સિપાહીઓનું કટક બેહાડી દીધું, જેથી કોઈ પણ ઈસુના મરદાને ચોરીને અફવા ન ફેલાવે. ઈસુને પવિત્ર વિધિથી દફન કર્યા એ પછીનો દહાડો પવિત્ર વિશ્રામવારનો હતો, જે જૂના સમયમાં ઈશ્વરે ઠરાવેલ હતો. એ દહાડે યહૂદીઓને કબર પાસે જવાની મનાઈ ફરમાવી હતી. વિશ્રામવાર પછીના દહાડે વહેલી પહોરે કેટલીક ઈસુ પ્રેમી બાઈઓ તેમની કબરે સુગંધી દ્રવ્યો લગાવવા આવી. અચાનક જ ત્યાં ભૂકંપ થયો અને એક ઝબકારે ઈશ્વરનો સ્વર્ગદૂત ત્યાં પ્રગટ થયો. એણે જ કબરના મુખદ્વાર ઉપર ઢાંકેલા મહાકાય પાણાને હટાવી દીધો અને એના ઉપર બેસી ગયો. જે સિપાહીઓ કબરની રખેવાળી કરી રહ્યા હતા તેઓ ગભરાઈને ભાગી ગયા. જ્યારે બાઈઓ કબર કને પૂગી ત્યારે સ્વર્ગદૂતે એમને કીધું કે ગભરાશોમાં, ઈસુ તો અહીંયા નથી, જેમ એમણે જીવતા કીધું હતું એમ તેઓ મરેલામાંથી સજીવન થયા છે. આવો અને આ ખાલી કબરને નિરખો. બાઈઓ કબરમાં જ્યાં ઈસુનું મરદું રહેકું હતું ન્યા ગઈ અને ભાળ્યું કે ન્યા એમનું મરદું હતું જ નહીં. સ્વર્ગદૂતે એ બાઈઓને ઉદ્દેશીને કીધું કે જાઓ અને શિષ્યોને ખબર દો કે એણે કીધેલું હતું એમ ઈસુ જીવતા થયા છે. એ હવે કબરમાં નથી, પણ એ હંધાઈથી પહેલા ગાલિલ મલકમાં જાહે. એ બાઈઓ ઘણા ગભરાટની હારે પણ હરખની ઘેલી થઈને આ શુભ સંદેશ દેવા શિષ્યો કને દોડી ગઈ. ત્યારે આ બાઈઓ હારી ખબર દેવાને માર્ગે જઈ રહી હતી ત્યારે ઈસુ સ્વયં પ્રગટ થયા અને બાઈઓએ એમની પૂજા અર્ચના કરી. ઈસુએ એમને કીધું કે ડરોમાં, મારા શિષ્યોને કહો કે તેઓ ગાલિલમાં મલકમાં જાય, એટલે ન્યા તેઓ મને ભાળશે. બાઇબલની વાર્તા માથી 27:62-28:15, Mark 16:1-11, Luke 24:1-12, Johann 20:1-18.